રોબિન ઉડ આર્મી એક વિશ્વવ્યાપી એવી સંસ્થા છે જે ભૂખ્યા અને ગરીબો સુધી ભોજન પહોંચાડે છે. જ્યારે પણ પ્રસંગોમાં અને ઇવેન્ટ્સમાં ક્યાંય બી જમવાનું વધતું હોય ત્યાંથી તે લોકો ફૂડનું અમે લોકો કલેક્શન કરી અને ત્યારે જ એ ફૂડનું ડિસ્ટ્રીબ્યુશન આપણે જરૂરિયાતમંદ લોકો સુધી કરીએ છીએ. આ સંસ્થા વિશ્વવ્યાપી છે, 11થી વધારે દેશોમાં બી છે અને ભારતમાં 125થી વધારે જિલ્લાઓમાં આ કાર્યરત થઈ છે. આ સંસ્થાનો મેઇન એક જ હેતુ છે કે અન્નનો બગાડ અટકાવવો. જામનગરમાં રોબિન ઉડ આર્મીની શરૂઆત 23 સપ્ટેમ્બર 2018થી થઈ છે અને આજે એક વર્ષ જ્યારે પૂર્ણ થયેલું છે ત્યારે રોબિન ઉડ આર્મી જામનગરે 1,50,000 લોકોને ભોજન પહોંચાડ્યું છે. રોબિન ઉડ આર્મી સંસ્થા જ્યારે જામનગરમાં ચાલુ થઈ ત્યારે 25-30 મેમ્બરો જ એક્ટિવેટ હતા અને અત્યારે 80+ છે મેમ્બરો અને અત્યારે કાર્યરત 15-20 મેમ્બરો છે જે રોજ એમાં કાર્ય કરે છે અને પોતાનો સમય કાઢી અને એમાં સેવા આપે છે. અમે છે ને અલગ અલગ હોટલ્સ છે ત્યાં સાથે ટાઈ અપ કરેલું છે જેથી કારણે અમે એ લોકો તમને ફૂડ આપે છે અને પછી અમે એને સર્વ કરવા જઈએ છીએ અને લગ્ન પ્રસંગોમાં કે ક્યાંય પણ આવી રીતે ફૂડ જે અવેલેબલ હોય વધ્યું હોય અમે કલેક્ટ કરીએ છીએ. અમને એના માટે અમને ફોન આવે છે અને પછી અમે ગ્રુપમાં મેસેજીસ નાખીએ છીએ કે લોકેશન શું છે કે અવેલેબિલિટી લોકોની શું છે અને પછી અમે એને ફૂડ સર્વ કરવા જઈએ છીએ અને વિધિન અ કલાકમાં એક જ કલાકમાં અમે એને ગરમ ગરમ ભોજન છે ને એ પીરસી દઈએ છીએ. અને એક બીજું પોઈન્ટ છે કે સેલ્ફ ડોનર ડ્રાઈવ. આજે છે ને સેલ્ફ ડોનર ડ્રાઈવનું એક નવો પોઈન્ટ અવેરનેસમાં આવ્યું છે કે ભાઈ બર્થડે પાર્ટી હોય, કોઈ એનિવર્સરી હોય, કોઈ તિથિ હોય તો લોકો સામેથી જ અમને ફૂડ આપે છે કે મારે લોકોને આપવું છે ફૂડ. એટલે અમે એની ડ્રાઈવ અલગ અલગ કરીએ છીએ. એમાં પણ જેમ કે કેક હોય તો એના માટે અમે સ્પેશિયલી જ્યાં નાના છોકરાઓ વધારે હોય ત્યાં રાખીએ છીએ જેથી લોકોને વધારે મજા આવે. રોબિન ઉડ આર્મી જામનગર સ્ટાર્ટ થયાના 1 વર્ષ થયા છે. 1 વર્ષથી અમારી સાથે હોટલ કલ્પના, હોટલ કલાતીત, હોટલ અન્નપૂર્ણા, વિલિયમ જોન્સ પીઝા, કચ્છી દાબેલી અને નાયલોન પાવભાજી જેવા હોટલ્સને અલગ અલગ સંસ્થાઓ જોડાયેલા છે જે અમને રેગ્યુલરલી 1 વર્ષથી કન્ટિન્યુઅસ ફૂડ આપી રહ્યું છે. એટલે એ ફૂડ લઈને તરત જ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે જ્યારે પણ કોલ્સ આવે છે ત્યારે. અને રેગ્યુલર ટાઈપ્સ છે એટલે ડેઈલી નાઇટ ડ્રાઈવ્સ પણ થાય છે. એ લોકોના ફૂડ જે આવે છે, એક્સેસ ફૂડ આવે છે, એ કલેક્ટ કરી અને તરત વિધિન 1 અવર એ ફૂડ ડિસ્ટ્રીબ્યુટ કરી નાખીએ છીએ. બધાને એવું થતું હશે કે દરરોજ ડ્રાઈવ્સ કરવી કે ફૂડ કોલ્સ કઈ રીતે એટેન્ડ થવું એ મોટો એક પ્રશ્ન છે, બધાના સામે એક મોટો એક પ્રશ્ન છે. હું પોતે રાધિકા એડિકર સ્કૂલમાં વર્ક કરું છું. મારો જે ટાઈમ છે, પ્રોફેશનલ ટાઈમ છે, એ પૂરો થાય એના પછી મારા પણ જ્યારે પણ ફ્રી ટાઈમ હોય એ ટાઈમે કાંઈ પણ ફૂડ ડ્રાઈવ્સ હોય એ ટાઈમે હું એટેન્ડ કરું છું. મારા સિવાય બીજા જે પણ રોબિન્સ હોય છે અમારા સાથે એ લોકોના ફ્રી ટાઈમ હોય ત્યારે એ લોકો ડ્રાઈવ્સ એટેન્ડ કરે. એટલે જ્યારે ફૂડ કોલ આવે ત્યારે અવેલેબિલિટીના પ્રમાણે બધા ફ્રી હોય એના હિસાબથી એ લોકો ફૂડ ડ્રાઈવ્સ એટેન્ડ કરે, ફૂડ કલેક્ટ કરી પછી સર્વિંગ લોકેશન્સ ઉપર જાય એકોર્ડિંગ ટુ ધ અવેલેબિલિટી જે હોય એ. હા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા વાયુ વાવાઝોડીની કામગીરી રૂપે ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા જેની સંખ્યા લગભગ 14-15 હજાર હતી અને એ વાયુ વાવાઝોડાને ચાલ્યા ગયા બાદ એ ફૂડ પેકેટ્સનું વિતરણ સામાજિક સંસ્થાઓ દ્વારા પહેલ કરવામાં આવી હતી કે આ કોઈ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે અને એ ફૂડ પેકેટ્સ રોબિન ઉડ આર્મી દ્વારા કલેક્ટ કરી અને 15-16 હજાર લોકોને એ પહોંચાડવામાં આવ્યા હતા. એ સિવાય રામકથા ચાંદરા પરિવારના સપોર્ટથી બહુ સરસ એવું રામકથાનું જ્યારે આયોજન કરવામાં આવ્યું ત્યારે એ લોકોએ અમારા સતત સંપર્કમાં રહી, ત્યાં વધતું ભોજન અમને લોકોએ આપી અને અમે એ લોકો ગરીબો સુધી પહોંચાડ્યું છે. એ લગભગ 8.5-9 હજાર લોકોનું ફૂડ અમે પ્રસંગ દરમિયાન પહોંચાડેલું છે. રોબિન ઉડ આર્મી એક એવી સંસ્થા છે કે ઝીરો ફંડ, નો પોલિટિક્સ, નો રિલિજિયન. આ એક એવી સંસ્થા છે કે માત્ર ને માત્ર તમારે ત્યાં વધતું ભોજન જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડે છે. તમારે ત્યાં ક્યારે બી
જમવાનું જો વધ્યું હોય પાર્ટી ઇવેન્ટ્સ કે માઠા પ્રસંગોમાં તો અમારી સંસ્થાનો સંપર્ક કરો અને જામનગરની જનતાને અપીલ છે કે તમે આ સંસ્થા સાથે જોડાય અને ગરીબોને મદદરૂપી થાઓ. આ સંસ્થા સાથે જોડાવા માટે અને અમારો સંપર્ક કરવા માટે આપેલ નંબર પર કોન્ટેક્ટ કરો.